માં તો સમયની માંગ હવે એવી આવી ગઈ છે કે આવા ગુનાઓને હેંગ ટિલ ડેથ ફાંસીની સજામાં ફેરવાવી જોઈએ એવી અમારી માંગણી પણ છે. જી રુઝાન, આ જ મુદ્દા ઉપર તમારો પણ મત જાણવા માંગીશું. કાયદા તો છે, કડક બનાવવામાં પણ આવે છે, તેમ છતાં દુષ્કર્મની ઘટનાઓ અટકતી નથી. ઉલટાનું અત્યારે તો પરિસ્થિતિ એ છે કે ઉન્નાવની જે ઘટના છે તેમાં ધાક ધમકી આપવામાં આવે છે, એમના પરિવારજનોને ગુમ કરી દેવામાં આવે છે, અને આ સમગ્ર ઘટનાઓ જે સુરતનો છે એમાં બાળકી કોણ છે તે પણ નથી જાણી શકાતું. તો કાયદાનો અમલ કેમ નથી થતો? શા માટે કાયદાનો કોઈ ડર નથી જોવા મળતો? આપણે 2012માં નિર્ભયા કાંડ થયો, પછી આપણા કાયદા એમેન્ડ થયા, આપણને બધાને એ થયું, જે બધા આપણા ભાઈ બહેનો બધા મળીને જે આપણે આંદોલનો કર્યા અને નવા કાયદાઓ આવ્યા, અને વી વેર ઇન દેટ ઇમ્પ્રેશન, કારણ કે બધી ગવર્મેન્ટોએ કમિટ કર્યું કે, કારણ કે સેફટી સિક્યોરિટી એક ગવર્મેન્ટનો ઇસ્યુ છે. આગળ ઓબ્વિયસલી સોશિયલ માઇન્ડસેટ ને પર હું પછી આવીશ, પણ કમિટ કર્યું હતું કે ભાઈ આપણી બહેનોને સેફટી સિક્યોરિટી મળશે, સુરક્ષા મળશે, ડિગ્નિટી મળશે. હવે જયારે 2012 ને 2018માં જોવું તો ફરક શું છે ખબર છે? ઉલટું બને થયું, સુદેશ એના કરતા બગાડ્યું. પહેલા અત્યારે નાની દીકરીઓ પર, પહેલા તો મોટા પર થતું હતું, હવે વધારે વધારે નાની દીકરીઓ પર થાય છે. થોડી સ્ટેટિસ્ટિક્સ એટલા આપું છું બતાવવા માટે કે કેમ બગડ્યું છે અને રીઝન બગડવાનો શું છે, કારણ કે ડર કોઈને નથી. સ્ટેટિસ્ટિક્સ એટલી છે કે ચાર એક કલાકમાં ચાર રેપ થાય છે, જે 2007માં બે થતા હતા. અને બીજી સ્ટેટિસ્ટિક હજી એનાથી ખરાબ એ છે કે હર ચાર રેપિસ્ટ માંથી એક રેપિસ્ટ જ ગુનેગાર ઠેરાય છે, બાકી ત્રણ છૂટી જાય છે. હજી ખરાબ સ્ટેટિસ્ટિક્સ કે જે બહેનો રિલેટેડ ક્રાઇમ છે એમાં લેટેસ્ટ છે કે 19% કન્વિક્શન છે, એટલે 100 લોકો સામે ગુનો નોંધાયો હોય તો એમાંથી 81 લોકો છૂટી જાય. કેમ કે ભાઈ એ લોકોએ તો કશું કર્યું નથી, એ તો બે ગુના છે, ભૂલથી એમાં આવી ગયા છે. આ બધા અગર હું સ્ટેટિસ્ટિક્સ વાત કરું એટલે લોકોને ડર નથી. હવે આપણે આ પર્ટિક્યુલર દીકરીને વાત કરું કે દીકરી 9 દિવસથી આપણે બધા શોધી રહ્યા છે ક્યાંની છે, શું છે, નથી મળી રહ્યું. થોડું આઈડિયા આપું, કદાચ આ હોઈ શકે, આ થિયરી હોય શકે, પોલીસે આ થિયરી વિચારવી જોઈએ કે મે બી આ છોકરી જયારે છે, કારણ કે જયારે નાનું બાળક અપહરણ થાય યા એને પેલું હ્યુમન ટ્રાફિકિંગ થાય ત્યારે નાનું બાળક અલગ દેખાતું હોય, જયારે મોટું થાય એને અલગ દેખાય. એટલે અગર આ લેટ છે કે આ બે દીકરી 5-6 વર્ષ જી પાંચ બોલું હાજી 5-6 વર્ષ પહેલા દીકરી એ થઈ ગઈ હશે, અગવા થઈ ગઈ હશે અને નહીં મળી હશે. હવે મોટી થઈ છે એટલે નોબડી ઇઝ એબલ ટુ રેકોગ્નાઇઝ હર, એના પેરેન્ટ્સો ભૂલી ગયા હશે, એને કેવું લાગ્યું છે એ લોકોની દીકરી મરી ગઈ કે વોટ એવર. એટલે આપણે આટલા બધા ગાડાની જેમ શોધી રહ્યા છે. પછી આ બી થઈ શકે છે ને કે દીકરી મોટી થયો અને મોટી થયો અને એને ખબર પડી કે આની જોડે ખોટું થાય છે, એને બૂમ મારાના પાડ્યા, બચવાની કોશિશ કરી અને જેને એને પકડ્યું એને એની પર આ દુષ્કર્મ કર્યું. અને તમે 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 વિચારી શકો છો એક આટલી નાની છોકરી, તમે એને 86 ઘા છે એના બોડી પર, એને એના એના પ્રાઇવેટ પાર્ટ પર, એને એને સ્ટ્રેંગલ ટુ ડેથ, એને એને દબાવી રાખ્યું છે ઘરું. યુ કે મને તો સમજીને આમ કંપારી છૂટી જાય છે. તો મને એ થાય છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? અગર આપણે સોસાયટી પોઈન્ટ ઓફ વ્યુ થી વાત કરીએ તો આપણે સોસાયટી ક્યાં જઈ રહી છે, આપણી હ્યુમેનિટી ક્યાં જઈ રહી છે? મગજ કામ કરવાનું બંધ થઈ ગયું છે, પણ સાથે ડ્રગ કન્વિક્શન છે કે ના આ રોકાવું જ જોઈએ અને આપણે એના માટે મહેનત કરશું. ચોક્કસથી હૃદય કંપાવી દે તેવી આ ઘટના હોય છે. આ સમગ્ર બનાવોની આપણા સમાજ ઉપર કેવી અસર થાય છે, માનસિકતા